ભાગીદારી, ભાગીદારીનો અર્થ, એના લક્ષણો જોયા. આજે આપણે ભાગીદારી કરારનામું જોશું કે ભાગીદારી કરારનામું આપણે આગળના લક્ષણોમાં સમજ્યા હતા કે કરાર કોને કહેવાય. તો કે જ્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય, બે કે વધુ વ્યક્તિઓ જ્યારે સાથે મળી અને કોઈ ધંધો શરૂ કરવા માંગતા હોય, ત્યારે એ બંનેની વચ્ચે જે ટર્મ એન્ડ કન્ડિશન નક્કી થાય એને કરાર કહેવામાં આવે. તો આ ટર્મ એન્ડ કન્ડિશન છે એ લેખિત અથવા તો મૌખિક હોઈ શકે. પણ આપણે આગળના લેક્ચરમાં એવી ચર્ચા કરી હતી કે કરારનામું છે એ હંમેશા લેખિત રાખવું જોઈએ, કે જેથી કરીને ભવિષ્યની અંદર જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ સમયે કરારનામું છે એ ઉપયોગમાં આવે. એવું નથી કે કરારનામું કરવાથી ભવિષ્યમાં પ્રશ્નો ઉપસ્થિત નથી થતા. પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના નિરાકરણ માટે આ કરારનામું છે એ ઉપયોગમાં આવે. આમ જોવા જઈએ તો આ કરારનામાને વહીવટી બંધારણ પણ કહેવાય છે. વહીવટી બંધારણ તમને એક વારના પ્રશ્નની અંદર પૂછી શકે કે કરારનામું એ શું છે. તો કરારનામું છે એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. આના આધાર ઉપર ઘણા બધા નિર્ણયો છે એ લેવામાં આવતા. આજે આપણે આ કરારનામું છે એ ભણવાનું છે કે કરારનામાની અંદર કેવી કેવી બાબતોનો સમાવેશ થાય, શું આવે. તો કે જે ભાગીદારો છે એ લોકોની જે ટર્મ એન્ડ કન્ડિશન, પછી એને કેટલા નાણાં લાવવા, કેટલી મૂડી લઈ આવી, કયો ભાગીદાર મૂડી લાવશે કે નહીં લાવે, આવી બધી ચર્ચાઓ છે એની અંદર કરવામાં આવે. એ ઉપરાંત ભાગીદારોની વિગતો બતાવવામાં આવે, ધંધાનું સ્થાન આવે, દરેક બાબતો છે એ કરારનામામાં ઉલ્લેખ હોય. તો આપણે જોઈએ તો સૌ પ્રથમ શું બતાવવામાં આવે, તો કે ભાગીદારોની વિગત. ભાગીદારોની વિગત જેની અંદર તો કે ભાગીદારનું નામ, સરનામું અને અન્ય વિગતો જે છે એની માહિતી છે એ ભાગીદારોની વિગતની અંદર બતાવવામાં આવે. ત્યાર પછી તો કે પેઢીની વિગત. ત્યાર પછી કોની વિગત આવશે, કે પેઢીની વિગત. તો પેઢીની વિગત એટલે કે તમારી જે પેઢી છે એ પેઢીનું નામ, પેઢીનું સરનામું અને પેઢી કયા પ્રકારનો ધંધો કરે એની માહિતી છે એ પેઢીની વિગતની અંદર આપી શકાય. જો કે આ બધી એકદમ સામાન્ય પ્રોસેસ છે કે જે આપણે સમજી પણ શકીએ. ત્યાર પછી આપણે એમાં દર્શાવી શકીએ ધંધાનો પ્રકાર. આપણે આગળના મુદ્દાની અંદર લક્ષણ વખતે ચર્ચા કરી હતી કે ધંધો છે કાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે. તો અહીંયા આ જે પ્રકાર છે એની અંદર આપણે બતાવવા છે કે ધંધો કયા પ્રકારનો છે, તમે કઈ વસ્તુ માટેનો ધંધો કરવા માંગો એ ધંધાના પ્રકારની અંદર દર્શાવવામાં આવશે. ત્યાર પછી એનો આરંભ, ભાગીદારીનો કે તમે કઈ તારીખથી તમારી ભાગીદારી પેઢી છે એ ચાલુ કરો, ક્યારથી એ અસ્તિત્વમાં આવે છે એ આની અંદર દર્શાવવામાં આવે. હવે આ જે પહેલા પોઈન્ટ છે ચાર, એ કોમન વસ્તુ છે કે ગમે એ જગ્યાએ આપણે, આ તો પેઢીનું છે પણ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું કરારનામું હોય તો એની અંદર આવી સામાન્ય માહિતી આપવામાં આવે. હવે એના મુખ્ય મુદ્દામાં જોવા જાય તો મૂડી આવશે. ત્યાર પછી કે કરારનામાની અંદર મૂડીનો ઉલ્લેખ છે એ ખાસ કરવો જોઈએ. જો આપણે અગાઉ સમજાતા એ મુજબ ભાગીદારીની અંદર એવું ક્યાંય જરૂરી નથી કે જેટલા ભાગીદારો હોય એ બધા જ ભાગીદારો મૂડી લઈ આવે, પણ હા એની સ્પષ્ટતા છે એ પહેલેથી હોય જોઈએ કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે અને કયો ભાગીદાર છે એ મૂડી ન પણ લઈ આવે, કે અમુક પાસે આવડતું હોય પૈસા ન હોય એને મૂડી લાવવાની જરૂર નથી. જો એને પહેલેથી કન્ડિશન કહી દે કે મારી પાસે આવડત છે, તમારી પાસે નાણાં છે, બંને સાથે મળીને આપણે ધંધો કરીએ, તો એવા સંજોગોમાં એક ભાગીદાર છે એ મૂડી નથી લઈ આવતો કે ભવિષ્યમાં એને લઈ આવવાની પણ થતી નથી, તો એનો ઉલ્લેખ પહેલેથી એને આમાં કરી લેવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રશ્નો ઊભા થાય નહીં. ત્યાર પછી મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કે મૂડી પર વ્યાજ, જો અહીંયા આપણે બીજો સાથે સાથે ભાગીદારી કાયદો પણ ભણતા જઈએ, કાયદાકીય જોગવાઈ.
અને પછી પોઈન્ટ આવે પણ એને આપણે સાથે જ લેતા જશું કે મૂડી પર વ્યાજ ભાગીદારે પહેલેથી કરારનામામાં ઉલ્લેખ કરી લેવો જોઈએ કે ભાગીદારને મૂડી પર વ્યાજ આપવું કે ન આપવું, તો કેટલા ટકા આપવું. જો આવો ઉલ્લેખ કરેલો હોય તો ભવિષ્યમાં ક્યારે પ્રશ્ન થશે નહીં. પણ માની લો કે આવો તમે ઉલ્લેખ નથી કર્યો તો શું થઈ શકે? દાખલા તરીકે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે એ અને બી જે ભાગીદાર છે એ મૂડી રોકે છે અને આ મહેનત છે, અથવા તો એને આપણે આવડત કહીએ કે આ જે ભાગીદારો એ જ્યારે પેઢીની રચના કરી ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ આ વ્યક્તિ એ વ્યક્તિ છે એ મૂડી રોકશે, બી વ્યક્તિ છે એની આવડત એને મૂડી રોકવાની નથી. પણ વર્ષને અંતે જ્યારે પેઢી નફો કરે અને ત્યારે જ્યારે હિસાબ વખતે એ ભાગીદાર એમ કે એ ભાગીદારે 1 લાખની મૂડી રોકી છે અને મૂડી છે નહીં, ત્યારે ભાગીદાર એ એવું કે ભાઈ જો મેં 1 લાખ રૂપિયા બેંકમાં રોક્યો તો મને બેંક છે 6% વ્યાજ આપે અથવા તો 10% વ્યાજ આપે, એમ કરીને 10% વ્યાજની માંગણી કરે કે ભાઈ તારે મને મૂડી ઉપર 10% વ્યાજ આપવું પડશે, તો તમે વિચારો બી શું કરશે? આપશે? તો કે નહીં આપે, એ ના પડશે. ભાઈ મૂડી ઉપર વ્યાજ મળી શકે ભાગીદારી મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. આપણો ભાગીદારી કાયદો શું કહે કે જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ આપી શકાતું નથી. અહીંયા ઝઘડાનો અંત આવી ગયો કે ભાઈ અહીંયા મૂડી પર વ્યાજ આપશે નહીં, કારણ કે મૂડીનો વ્યાજ છે નફામાં ઘટાડો કરે. ત્યાર પછી એવી રીતે આવશે ઉપાડ. કરારનામાની અંદર ક્યાં ભાગીદારે કેટલો ઉપાડ કરવો, ક્યારે કરવો, એની અગાઉથી ચોખવટ હોવી જોઈએ. જો એ ન કરીએ તો ભવિષ્યમાં પાછા કેટલા બધા પ્રશ્નો ઉભા થઈ શકે. એ પ્રશ્ન ન થાય એ માટે ઉપાડ પણ અગાઉથી નક્કી કરી લેવો જોઈએ. ક્યાં ભાગીદાર ક્યારે અને કેટલો ઉપાડ કરશે, માગે તો આપવો કે ન આપવો, એનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. જો આપણે એ પણ જોઈએ કે દાખલા તરીકે ન હોય ઉલ્લેખ તો શું થઈ શકે, કે ઉપાડ છે એની કોઈ ચોખવટ નથી, તો એવા સંજોગોની અંદર એવું પણ બની શકે. દાખલા તરીકે હું ધંધો ચલાવું છું, એટલે હું એવું સમજી લઉં હું ધંધો ચલાવું છું, મારી પાસે સાંજે હું જ્યારે દુકાન બંધ કરું છું ત્યારે 30,000 રૂપિયાની બેલેન્સ છે. મારી પાસે કેટલી બેલેન્સ પડી છે? તો કે 30,000. પણ મેં નેક્સ્ટ ડે નો કે આગલા દિવસે મારે શું કરવું હોય એ મેં અગાઉથી નક્કી કરી લીધું કે 30,000ની બેલેન્સ છે, હું અનાજ કરિયાણાનો વેપાર કરું છું. મારો વેપાર છે મારે તો કે અનાજ કરિયાણા. હવે મારે અનાજ કરિયાણાની અંદર મેં આગલા દિવસનું નક્કી કર્યું કે 30,000ની બેલેન્સ છે, સવારે ઉઠીને મારે શું કરવાનું છે, તો કે 10 ગુણી ઘઉં લેવાના છે. 10 ગુણી ઘઉં કે 1 ગુણીનો ભાવ 1,000 રૂપિયા છે, તો મારે કેટલા રૂપિયાની જરૂર પડશે? 10,000. પછી તો કે મારે 5 ગુણી ખાંડ લેવાની છે, એનો ભાવ છે 2,000 રૂપિયા, તો કેટલા રૂપિયાની જરૂર પડી? પછી 10,000. પછી 2 ગુણી બાજરો લેવાનો, એનો ભાવ છે 500 રૂપિયા, 1,500 રૂપિયા, એટલે કેટલા થશે? તો કે 3,000 રૂપિયા. ટોટલ આટલું છે એ મારે પરમેનન્ટ કાલ સવારે લેવાનું છે, એટલે કેટલા રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ? 23,000 રૂપિયા છે એ મારે સવારે જોઈએ. અને બીજું અન્ય પરચુરણ ખર્ચ, અન્ય ખર્ચ 3,000 રૂપિયાનો છે, એટલે ટોટલ મારી જરૂરિયાત કેટલાની ઊભી થઈ છે? 26,000. કાલ સવારે હું જ્યારે દુકાન ખોલીશ ત્યારે મારી પાસે 30,000ની બેલેન્સમાંથી 26,000 તમારે શું કરી દેવાના છે? ચૂકવી જ દેવાના છે, કે જે મારા ધંધાને ચલાવવા માટે ખરેખર જરૂરિયાત છે. પણ આવા સમયે સવારે હું
હવે આ સાંજનું કામ હિસાબ કિતાબ પૂરો કરી લીધો, બધું મેં નક્કી કરી લીધું, સવારે મારે આ રીતનું આયોજન છે. હવે સવારે હું જયારે દુકાન ખોલું છું ત્યારે એક મારો બીજો ભાગીદાર બી નામનો ભાગીદાર આવે છે, અને ભાગીદાર આવે અને મને એમ કહે મારે 20,000 રૂપિયા ઉપાડ જોઈએ. ભાગીદાર બી મને શું કહે છે કે મારે 20,000 રૂપિયા ઉપાડ જોઈએ, તો મારે શું કરવાનું, એને ઉપાડ આપવાનો કે નહીં આપવાનો? આપણી પાસે મોટા મોટો પ્રશ્ન આવેલો પડે. જો હું એને ઉપાડ આપી દઈશ તો હું આ વસ્તુ ખરીદી શકવાનો નથી, અને આ વસ્તુ લેવી હોય તો હું એને ઉપાડ આપી શકીશ નહીં. હવે હું બી ભાગીદારને સમજાવું છું કે ભાઈ આજે હું તને ઉપાડ નહીં આપી શકું, મારી પાસે 30,000 રૂપિયા છે, પૈસા નથી, મારી પાસે પૈસા નહીં, મારે ચૂકવાઈ ગયા. તો એમ કહેશે 30,000 તો પડી રહ્યા, કારણ કે હજી મેં આ વસ્તુ લીધી નથી. પણ એને એ ખબર નથી કે મારું આયોજન આવું છે. હું એને સમજાવીશ કે ભાઈ આટલા રૂપિયા મારે ચૂકવવાના, છતાં પણ એ માનશે નહીં. નહીં માને તો શું થશે? આપણે કલ્પના કરી શકીએ કે આપણી પાસે છે અને આપણે નથી આપતા, સામેવાળો નથી માનતો, તો બંને વચ્ચે ઝઘડો થશે. એ ઝઘડાનું કોઈ નિરાકરણ થઈ શકે નહીં. એટલા માટે અને ના છૂટકે મારાને 20,000 રૂપિયાનો ઉપાડ આપવો પડશે, કારણ કે ભાગીદારી કાયદો એવો ક્યાંય નથી કહેતો કે ભાગીદારને ઉપાડ ન આપી શકાય. પણ એ અને અહીંયા ધંધાનું જે રોલિંગ છે એ અટકી જશે જો ભાગીદાર નહીં સમજે તો. એટલા માટે ઉપાડની કોલમ વખતે પહેલેથી એનું નક્કી કરેલો છે કે કયા ભાગીદારને કેટલો ઉપાડ મળશે અને ક્યારે મળશે. જો આટલું એની અંદર ઉલ્લેખ કર્યો હોય તો ક્યારે પ્રશ્ન ઉભો થવાનો રહેશે નહીં. કે માની લો કે આજે 5 તારીખની આ બેલેન્સ છે અને ભાગીદારો ઉપાડ લાગ્યો, આપણે નક્કી કર્યું કે દર 10 તારીખે દર મહિનાની 10મી તારીખે 5,000 નું ઉપાડ આપશે. તો આપણી પાસે અગાઉથી પ્રી પ્લાન છે કે ભાઈ આને 10 તારીખે આપણે 5,000 નો ઉપાડ આપવાનો. વધારે ઉપાડ માટે એ આપણી સાથે કઈ મગજમારી કરી શકશે નહીં. એટલે આ મૂડી અને ઉપાડ બે એવી વસ્તુ છે તેનો પહેલેથી ઉલ્લેખ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ક્યારે કોઈ પ્રશ્ન ઉભો થાય નહીં. ત્યાર પછી હવે ઉપાડનું વ્યાજ, ઉપાડનું આ ઉપાડનું વ્યાજ છે એ પણ મૂડીના વ્યાજ જેવું જ છે. કે ઉપાડ પર વ્યાજ આપવું કે ન આપવું, આપવું તો કેટલા ટકા આપવું એનો ઉલ્લેખ છે પહેલેથી થયેલો હોવો જોઈએ. જો ઉપાડ પર વ્યાજ અંગે ઉલ્લેખ ન હોય તો ભાગીદારી કાયદો શું કહે કે ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં. ભાગીદારી કાયદો શું કહે છે? તો કે ઉપાડ પર વ્યાજ લઈ શકાતું નથી અને મૂડી ઉપર વ્યાજ ચૂકવી શકાતું નથી. આ બે વસ્તુ એવી છે કે વ્યાજ નહીં ચૂકવવાનું અને અહીંયા પણ વ્યાજ વસૂલ કરી શકાય નહીં. હવે નેક્સ્ટ મુદ્દો આવશે આપણો કે નફા નુકસાન ની વહેંચણી કેવી રીતે. નફા નુકસાન ની વહેંચણી છે એ પણ પહેલેથી જ નક્કી કરી લેવું જોઈએ કે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં નફો વહેંચવામાં આવશે. જો આવી વહેંચણી પણ જો અગાઉથી નક્કી ન કરી હોય તો પણ ભાગીદારો વચ્ચે ઝઘડો થાય જ્યારે એન્ડની અંદર નફો થાય ત્યારે. એટલા માટે પહેલેથી ઉલ્લેખ કરી લેવાનો ભાઈ કયા ભાગીદારને કેટલો નફો મળશે. જો એનો ઉલ્લેખ ન કર્યો હોય તો ભાગીદારી કાયદો શું કહે છે? તો કે ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચાય છે. ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે. ત્યાર પછી તો કે એના પછીનો આપણે પોઈન્ટ લેવા જાય તો ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. જો કરારનામાની અંદર આનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ખરેખર ભાગીદારી કાયદો એવો ક્યાંય નથી કહેતો કે ભાગીદારોને આ વસ્તુ આપવું જોઈએ, પણ ભાગીદારોની અંદર ક્યારેક એવું પણ બને કે
દસ ભાગીદારો હોય તો દસે દસ ધંધો ચલાવતા ન હોય. કોઈ એક ભાગીદાર એવો હોય અથવા તો એક કરતા વધારે ભાગીદારો એવા હોય કે જે સતત ને સતત ધંધા ઉપર ધ્યાન દેતા હોય, ધંધાનું કામ કરતા હોય, તો એવા ભાગીદારોને પગાર આપવો, બોનસ આપવો, કમિશન આપવું એ અગાઉથી ચોખવટ કરી લેવી જોઈએ. ન કરી હોય તો ક્યારેક એવો પણ બને કે વર્ષના અંતે ભાગીદાર એમ કે કે ભાઈ હું દરરોજ બેસું છું તો મને 2000 રૂપિયા વિશે પગાર આપવો પડશે, અથવા તો પગાર ની એનપી ઉધારી દે, ત્યારે ભાગીદારો વચ્ચે માથા દુઃખ થશે કે ભાઈ અમે તમને પગાર આપી શકીએ નહીં. તો આવું ન થાય એટલા માટે અગાઉથી નક્કી કરી લેવાનું. અને જો ન કર્યું હોય તો આપણો ભાગીદારી કાયદો શું કહે છે, તો કે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહિતમ આપી શકાય નહીં, આપી શકાય. ભાગીદારી આપણે પગાર, બોનસ, કમિશન કે મહિતમ આપી શકતા નથી. ભાગીદારી કાયદા મુજબ કાયદો એવું કહે છે. ત્યાર પછી આવશે ભાગીદારે પેઢીને આપે લોનનું વ્યાજ. જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એ લોન ઉપર કેટલું વ્યાજ આપવું એ ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ કરવો જોઈએ. જો એવો ઉલ્લેખ ન હોય તો ફરી પાછો છેલ્લે જો ભાગીદારોમાં કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે ક્યાં જવું પડે, તો કે કાયદા પાસે જવું પડે. અને કાયદો શું કહે, તો કે ભાગીદારને ભાગીદારે પેઢીને આપે લોન પર 6% જેથી વ્યાજ ચૂકવવું. આ ભાગીદારી કાયદો કહે છે. ભાગીદાર માગે કે ન માગે, જો જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે આપણે આવશે કાચા સરવાયાની અંદર ભાગીદારની લોન આપેલી હોય એ ગુપ્તવાળા તરીકે ગણવાનું, ક્યાંય એનો હવાલો ન આપ્યો હોય છતાં પણ એ ભાગીદારને આપણે કેટલા ટકા વ્યાજ આપી દેવાનું, 6% વ્યાજ આપી દેવાનું. અને ભાગીદારને લોનનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. પેઢી માટે શું છે, પેઢી માટે ખર્ચ, જેથી એને નફા નુકસાન ખાતાની ઉધાર કરી બતાવે. લોનનું વ્યાજ એ નફા નુકસાન ખાતાની ઉધાર. એક માર્કના પ્રશ્ન તરીકે આપણને પૂછી શકે કે ભાગીદારે પેઢીને આપણે લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવવામાં આવે, તો કેટલા ટકા વ્યાજ ચૂકવાશે, 6% વ્યાજ. અને બીજું કે આ વ્યાજ છે એ ભાગીદારની લોનનું વ્યાજ એ પેઢી માટે શું છે, તો પેઢી માટે એ શું છે, તો કે ખર્ચ છે. પેઢી માટે ખર્ચ છે. અને એની અસર ક્યાં બતાવવામાં આવે, તો કે એની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે. ત્યાર પછી પાઘડી, કે જ્યારે કોઈ ભાગીદારનો પ્રવેશ અથવા તો નિવૃત્તિ થતી અથવા તો ધંધાનું પુનઃગઠન કરવામાં આવે અથવા ધંધો વેચવામાં આવે એવા સંજોગોની અંદર પેઢીની પાઘડી છે એ નક્કી કરવાની થાય છે. તો કઈ રીતે અને કેટલી પાઘડી નક્કી કરવી એ કરારનામાની અંદર, અને કઈ પદ્ધતિથી કરવી એ કરારનામામાં ઉલ્લેખ કરવો જોઈએ. ત્યાર પછી પ્રવેશ નિવૃત્તિ, કે ભાગીદારો વચ્ચે આપણે પ્રવેશ અને નિવૃત્તિ લઈ લઈએ, તો ક્યાં સંજોગોમાં નવા ભાગીદારને પ્રવેશ આપવો, ક્યારે ભાગીદારને નિવૃત્ત કરવો, ક્યાં સંજોગોમાં નિવૃત્ત થઈ જાય એ બધું આ જોગવાઈની અંદર ઉલ્લેખ કરી લેવો જોઈએ. અને છેલ્લે જોવા જાય તો પેઢીનું વિસર્જન, કે વિસર્જન એટલે કાયમ માટે ધંધાને બંધ કરવો. તો ક્યાં સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવું એનો ઉલ્લેખ પણ કરારનામાની અંદર કરી દેવો જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. અહીંયા આપણા કરારનામાની અંદર એટલા પણ આ પ્રશ્ન તરીકે તમને 3 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછી શકે કે ભાગીદારી કરારનામું એટલે શું. ત્યાર પછી એના પછીનો જે પોઈન્ટ છે એ સાથે સાથે લેતા આપણે આમાં જ લઈ લઈએ કાયદાકીય.
જોગવાઈ, ભાગીદારી પેઢીની કાયદાકીય જોગવાઈ કે શું છે? એમાંથી આપણે પાંચ જોગવાઈ કામાં આવી ગઈ. મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં, ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી થાય, પગાર બોનસ કમિશન મહિતાનો આપી શકાય નહીં, અને ભાગીદારે જો કેડીને લોન આપી હોય તો લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે? 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે. આ પાંચ તો આપણે જોઈ, હવે છઠ્ઠી આપણે જોઈએ તો કે કોઈ પણ ભાગીદારે પેઢી માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યો હોય, પેઢી માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ એને મજૂરી મળે. પેઢી માટે કરેલ ખર્ચ મજૂરી મેળવી શકે છે. તો માની લો કે આપણે અગાઉ જોયું કે કોઈ ભાગીદારો છે એ પેઢીની અંદર સક્રિય ભાગીદાર હોય કે જે પેઢીની અંદર સતત ને સતત ઇન્વોલ્વ હોય. હવે એ ભાગીદાર ત્યાં બેસતો હોય અને માની લો કોઈ ગ્રાહક હોય એના માટે ચા પાણી મેળવ્યું, અથવા તો ક્યાંક બહાર ગયા હોય અને ત્યાંથી એ બીજી કોઈ વસ્તુઓ લઈ આવે કે જે ખરેખર પેઢી માટે કેવી છે, ઉપયોગી છે, તો એના માટે કરેલો જે કંઈ પણ ખર્ચ છે એ પેઢીમાંથી મેળવી શકે. આ થઈ ગઈ ભાગીદારી કાયદાની જોગવાઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મૂડી ખાતાઓ વિશે ભણશું.